ગુરુ એ તો જ્ઞાનની અમૃતધારા છે. એ અમૃતધારાનું જે પાન કરે છે તે સર્વ સંશયથી મુક્ત બને છે. ગુરુ પ્રત્યેની શ્રદ્ધાને અતૂટ અને દ્રઢ બનાવવા માટે દરેક સાધકે તો આવો વિરાટ બ્રહ્મના દર્શન કરવા, ગુરુની ભક્તિની ભાવનાની ભરતીમાં ભીંજાવાનો પ્રયત્ન કરીએ. પૂજ્ય ગુરુદેવ વિશ્વવંદનીય માં ભગવતી દેવીના શ્રી ચરણોમાં સમર્પણ કરે છે. ખૂબ ખૂબ આભાર ભાઈઓ બહેનો. જ્યારે કોઈ વ્યક્તિ કારની પાછળની સીટમાં એક પેસેન્જરની ભૂમિકામાં બેઠેલો હોય ત્યારે તે કારમાં ઘણા બધા પ્રકારના કાર્ય કરી શકે છે. તે મોબાઈલ ફોનમાં વાત કરી શકે છે, મોબાઈલ ફોનમાં આવતા મેસેજને ચેક કરી શકે છે, તે ખાઈ શકે છે, તે પી શકે છે, તે આજુબાજુમાં રહેલી ગાડીઓને જોઈ શકે છે. આ બધા પ્રકારના કાર્યો તે કરી શકે છે. પણ ગાડીનો જે ચાલક હોય ને, ગાડીનો ડ્રાઈવર હોય, શું તે આ બધા પ્રકારના કાર્ય કરી શકે? શા માટે? જે ગાડીનો ચાલક છે, જો ગાડી ચલાવવાના કાર્યથી વિચલિત થાય તો એક્સિડન્ટ થવાનો પૂરેપૂરો ભય રહે. ભાઈઓ બહેનો, જો આપણે પણ આપણી જીવનયાત્રામાં જો વિચલિત ડિસ્ટર્બ થઈ જશું તો આપણે પણ ક્યાં પહોંચવું છે અને કેવી રીતે પહોંચવું છે એનું ભાન જ નહીં રહે. જ્યાં સુધી આપણે એક પેસેન્જર, એક યાત્રીની ભૂમિકા નિભાવતા રહેશું ત્યાં સુધી આપણે ભૌતિક જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં હંમેશા વિચલિત થઈને રહેશું. ભાઈઓ બહેનો, આપણે આપણા યાત્રાની જવાબદારી ખુદ ડ્રાઈવર બનીને આપણે જ સ્વીકારી જોશે. આપણે આપણા યાત્રાની જવાબદારી ખુદ આપણે જ લેવાની છે. તો આવો આજના દિવસે ગુરુદેવને પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ, અમારી યાત્રાની જવાબદારી, અમારી જિંદગીનો ડ્રાઈવર તો અમને પોતે ખુદ અમને જ બનાવજે. આજના માણસ માટે મોબાઈલ એક નશો છે, મોબાઈલ એક વ્યસન છે. કહેવાય ને કે વિજ્ઞાન થી વિકાસ પણ થઈ શકે અને વિજ્ઞાન થી વિનાશ પણ થઈ શકે. સમાજમાં ઘણા બધા એવા સમજદાર લોકો છે જે પોતાની જરૂરિયાત મુજબ મોબાઈલનો ઉપયોગ કરી પોતાના બધા કામ વ્યવસ્થિત રીતે પૂરા કરે છે. અને ઘણા એવા નાસમજ લોકો પણ છે, ચાહે બાળક હોય, યુવાન હોય કે પછી વૃદ્ધ સ્ત્રી કે પુરુષ હોય, એવા ઘણા બધા લોકો પોતાનો કિંમતી સમય, પોતાની ઉજ્જવળ કારકિર્દી અને ઘણી વખત પોતાનું સમગ્ર જીવન આ મોબાઈલની પાછળ બરબાદ કરી નાખે છે. આમ વિચારીએ તો એવું લાગે કે મોબાઈલે દેશ અને વિદેશ વચ્ચેનું અંતર સાવ ઘટાડી દીધું છે અને દુનિયાને સાવ નાની બનાવી દીધી. પણ સાથે સાથે મારે ને તમારે એ પણ ન ભૂલવું જોઈએ કે મોબાઈલે એક માણસના હૃદયથી બીજા માણસના હૃદય સુધીનું અંતર ખૂબ જ વધારી દીધું છે. અત્યારે ઇન્સ્ટાગ્રામ,
ફેસબુક અને વોટ્સએપ પર દેશ અને પરદેશમાં વસતા એવા ઘણા લોકો કે જેને આપણે ઓળખતા પણ નથી, આપણે જોયા પણ નથી, એમની સાથે આપણે કલાકો સુધી એવી રીતે ગપ્પાબાજી કરીએ, એવી રીતે વાતો કરીએ કે જાણે આપણા પોતાના જ ના હોય, આપણી સામે જ ના બેઠા હોય. અને ભાઈ, જે આપણા પોતાના છે, આપણી પાસે છે, એવા આપણા મા બાપ, આપણા પતિ પત્ની, આપણા બાળકો કે અન્ય ઘરના સ્વજનની હાલચાલ પૂછવાનો આપણી પાસે સમય નથી. સાહેબ, એક જમાનો હતો જ્યારે મોબાઈલ ન હતા, ત્યારે કેવો હતો માણસ, કેવી હતી એની દિનચર્યા, કેવું હતું બાળકનું વર્તન, ને કેવો હતો વિદ્યાર્થી, કેવા હતા એ વ્યક્તિના સગા સંબંધી અને મિત્રો સાથેના સંબંધ, અને એક આજનું મોબાઈલ યુગ તો કેવું છે, મોબાઈલ યુગના માણસનું જીવન કેવા છે, અત્યારના બાળકો અને કેવા છે આ મોબાઈલ યુગના માનવીના સગા સંબંધી અને મિત્રો સાથેના સંબંધો, આવો આપણે દ્રશ્યના માધ્યમથી જોઈએ. પણ હા, આ દરેક પાત્રની અંદર, દરેકે દરેક પાત્રની અંદર હું અને તમે આપણે બધા છુપાયેલા છીએ. તો આવો આપણે આપણી પોતાની જાતને ઓળખીએ અને આ મોબાઈલના અતિરેકમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ. દ્રશ્ય નંબર એક. આજના માનવીની દિનચર્યા Thank you.
તો મને કીધું 100 રૂપિયાની કિલો
તો પેલા લારીવાળે કીધું, સાહેબ 50 ની કિલો છે એ લેતા જાઓ. મેં કીધું 50 ની કિલો? તો કે 50 ની કિલો એવી છે કે જે ઝુમખામાંથી છૂટી પડી ગઈ છે. વિચાર કરો, આજે આપણે ઝુમખામાંથી છૂટી પડી ગઈ એવી કુટુંબ વ્યવસ્થામાં છીએ. જો ઝુમખામાં રહેશું ને તો આપણી કિંમત વધશે, પણ પેલી દ્રાક્ષની જેમ આપણે પણ કુટુંબમાંથી છૂટા પડતા જશું ને તો એક દિવસ આપણી કિંમત પણ ઘટતી જાય છે. પણ મારે મોબાઈલની વાત કરવી છે. મોબાઈલમાં માણસ એટલો ગૂંચવાયો છે કે એને પોતાની જાતનું ભાન નથી તો બીજાનો ખ્યાલ કેવી રીતે રાખી શકવાનો. અત્યારે આપણે રોડ પર, રસ્તા પર ઘણા એવા દ્રશ્ય જોતા હોય કે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે અને આ કુટેવનો ભોગ ઘણા નિર્દોષ લોકો બને. એક એવું જ બને છે ભાઈ સાથે કે જે કંઈક કામ માટે પોતાના ઘરેથી નીકળે છે અને એને રસ્તા પર કેવા કેવા અનુભવ થઈ છે, આવો જોઈએ દ્રશ્યના માધ્યમથી.
દેવને અત્યારે આપણી અને આપણા ઘરની અને આપણા સમાજની પરિસ્થિતિ કંઈક આવી છે. મિત્રો, અત્યારે વિશ્વના બધા દેશોનું ધ્યાન ભારત તરફ છે. શું કામ? ભારત એ યુવાઓનો દેશ છે. આ દેશની અંદર સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, પરમ પૂજ્ય ગુરુદેવ અને એવા ઘણા નવલોહિયા યુવાનો થયા, જેણે પોતાના દેશ, પોતાનો ધર્મ અને પોતાની સંસ્કૃતિની રક્ષણ માટે સર્વસ્વ બલિદાન કરી દીધું. જ્યારે આજનો યુવાન તો મોબાઈલની અંદર બરબાદ થઈ રહ્યો છે. કહેવાય ને કે આજનો યુવાન આ મોબાઈલના વધુ પડતા ઉપયોગથી માનસિક રીતે તો નબળો પડતો જાય છે, પણ શારીરિક રીતે પણ નબળો પડતો જાય છે. ક્યાં જવું છે ને ક્યાં પહોંચે છે એની કંઈ ભાન નથી. સાહેબ, પહેલાંના જમાનાના માણસો કેવા સશક્ત અને તંદુરસ્ત હતા. ઘણા એવા તહેવારો હતા, ઘણા એવા પ્રસંગો હતા ત્યારે ઘણી એવી સ્પર્ધાઓ થતી, શારીરિક સ્પર્ધાઓ, દોડ, મલ્લયુદ્ધ, કુસ્તી, આવી બધી સ્પર્ધાઓને લીધે ત્યારના માણસોના શરીર સ્વસ્થ અને ખટ્ટલ રહેતા. તો તમને એમ થશે કે શું સ્પર્ધા આજે નથી થતી? સ્પર્ધાઓ તો આજે પણ થાય છે, પણ કેવી સ્પર્ધા? તો કે ફોટા પાડવાની સ્પર્ધા. સૌથી સારો ફોટો કોણ પાડી શકે એવી સ્પર્ધા, સેલ્ફી કોમ્પિટિશન. આવો તમને પણ લઈ જાઉં એ સેલ્ફી કોમ્પિટિશનમાં. મોબાઈલની નહીં, સારા સંસ્કારની, સારા વિચારની જરૂર છે.
પણ અત્યારના મા બાપ તો એવું કે છે કે અમારું બાળક તો ખૂબ સમજદાર હો, અમારા બાળકને બધી ખબર છે. અરે ભાઈ, તમારું બાળક એટલું સમજદાર હોય, એટલું બધું બુદ્ધિમાન હોય તો પછી સ્કૂલે શા માટે મોકલો છો? સીધું ઓફિસે મોકલો ને, 5-25 હજાર કમાઈને આપશે. નહીં, આ તો એક કોરું ખેતર છે ભાઈ, આમાં જે વાવશો ને એ ઉગી નીકળશે. અને હમણાં તાજેતરમાં જ બાળકો પર થયેલા એક સર્વેની તમને વાત કરવી છે. જે બાળક સતત મોબાઈલની પાછળ સમય આપે છે, મોબાઈલમાં ગેમ રમે છે, નેટનો ઉપયોગ કરે છે, એવા બાળકના મગજની અંદર જે ગડમથલ ચાલે છે, જે સ્ટ્રેસ ચાલે છે, જે ચિંતા હોય છે ને, એટલી ગડમથલ તો 1950માં મગજના દર્દીને રહેતી. વિચાર કરો આ બાળકનું ભવિષ્યમાં શું થશે. એટલે ભાઈ, આ કોરું ખેતર છે, આમાં જે બિયારણ વાવશો એવો પાક થશે. જો બિયારણ સારું હશે તો સારો પાક આવશે, અને જો બિયારણ નબળું હશે તો નબળો પાક આવશે. કહેવાય ને કે જો કેરી ખાવી હોય ને તો આંબો વાવવો પડે, બાકી બાવળ જ વાવશું ને તો કાંટા લાગવાની તૈયારી આપણે બધાએ રાખવી પડશે. અને હા, આ બાળકની જીદ સામે ઝૂકી જાય અને એને મોબાઈલ આપવાની મૂર્ખાઈ કદી ન કરતા, જો આપવું જ હોય તો સારા સંસ્કાર આપો, સારા વિચાર આપતો. ઘણા એવા બાળ સંસ્કાર કેન્દ્ર આપણા ઘરની આસપાસ આપણી સોસાયટીમાં ચાલતા હોય, ત્યાં મૂકો. ઘણી જ્ઞાન સાથે ગમતની વાતો થશે, આ બાળકને સાચા ખોટાનું ભાન થશે અને એનું ભવિષ્ય જરૂરથી ઉજ્જવળ બનાવી શકશે. સાહેબા, બીજું દ્રશ્ય, ઘણા આપણે દ્રશ્ય જોઈએ છે રોડ પર, રસ્તા પર કે અન્ય કોઈ પણ જગ્યાએ કોઈ ઈજાગ્રસ્ત માણસ પડ્યો હોય તો ત્યાંથી પસાર થતા માણસો એ ઈજાગ્રસ્ત માણસને મદદ કરવાને બદલે એના ફોટા પાડે છે, એના વિડીયો ખેંચે છે અને એ વિડીયોને ઝડપથી ઇન્ટરનેટ પર શેર કરવા છે, જેથી કરીને ઘણી બધી લાઇક્સ મળે. અરે વિચાર તો કરો કે આ માણસની લાઈફ કરતાં શું આપણી લાઈફ વધારે કિંમતી છે? તે એક ઘડી વિચાર કરવો જોઈએ કે આની જગ્યાએ જો આપણા જ ઘરનું કોઈ સભ્ય અહીંયા પડ્યું હોય તો આપણે એની મદદ કરશું કે પછી એના ફોટા પડશું? અરે ભાઈ, આ પણ કોઈ લાડકભાઈ માનો દીકરો હશે, કોઈ પત્નીનો પતિ હશે, અરે કોઈ નાના ભૂલકાનો બાપ હશે. એક માણસ તરીકે મારી અને તમારી એક જ ફરજ છે કે પ્રાણી માત્રની મદદ કરવા હર હંમેશ તૈયાર રહેવું જોઈએ. અને જો ખેંચવો જ હોય તો કોઈને મદદ કરવાનો મોકો ખેંચો, આ માણસ તો શું ભગવાન પણ એને લાઈક કરશે. બીજા દ્રશ્યની અંદર આપણે જોઈએ કે અત્યારના યુવાનો મોબાઈલને જ પોતાનો મિત્ર બનાવી 24 કલાક એ મોબાઈલની અંદર જ પસાર કરે છે. કહેવાય ને કે આ મોબાઈલે માણસને મતલબી બનાવી દીધો છે, મતલબી. જ્યારે મોબાઈલ દૂર હતા ને ત્યારે માણસો નજીક હતા, અત્યારે મોબાઈલ નજીક છે ને તો માણસો દૂર થતા જાય છે. ભાઈ, વિજ્ઞાનીએ આપણે બાકસ અને એની દિવાસળી તો બનાવી દીધી, પણ એ દિવાસળીનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા માટે ચૂલો પ્રગટાવવા કરવી છે કે પછી આપણે જાતને ચલાવવા કરવી છે, એની તો આપણે પોતાને ભાન હોવી જોઈએ. અરે ભાઈ, મોબાઈલને નહીં, એવા સારા મિત્ર બનાવો કે જે આપણે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય ત્યારે સાચી અને સારી સલાહ આપી શકે ને, તો કોઈ પરિસ્થિતિમાં આપણે ગભરાવાની કે હિંમત હારવાની જરૂર નહીં પડે. અત્યારે ડગલે ને પગલે થોડોક યુવાન જો નાસીપાસ થાય, ધંધા નોકરીમાં થોડીક તકલીફ આવે તો તરત જ ક્રાઇમ કરી બેસે છે, આત્મહત્યા કરી બેસે છે. પણ જો કોઈ સારો સ્વાધ્યાય મિત્ર એની સંગતમાં હશે ને તો એનું જીવન જરૂરથી ઉજ્જવળ બનશે. તો આવો આપણે આપણા પણ યુવાનોને એવો સંદેશ આપીએ કે મોબાઈલ નહીં પણ સારા મિત્રની સાથે એનો સંગત હોવો જોઈએ. આપણે તો અજાણ્યા લોકો સાથે સતત ને સતત વાતો કરવી છે, મોબાઈલ પર વાતો કરવી છે. અને આપણી ટેવ તો એવી છે, જરા કઈ તકલીફ પડે, કોઈ વસ્તુનું સોલ્યુશન જોતું હોય ને એટલે સીધું ગૂગલ પર સર્ચ કરીએ છીએ. પણ એ ગૂગલ ને પૂછજો, માણસના જીવનમાં શાંતિ આ ગૂગલ આપી શકશે? ક્યારેય નહીં. અરે આ દુનિયા, ભગવાને આ દુનિયા કેવી સુંદર બનાવી છે. આ પ્રકૃતિ, વૃક્ષો, ઝાડી, ઝાકરા, ઝરણા કેવા સુંદર છે. આવડી વિશાળ પ્રકૃતિ આપણને ભગવાને આપી છે તો આપણે શા માટે 5-10 ઇંચની સ્ક્રીનમાં આપણી દુનિયાને ટૂંકાવીએ છીએ? અરે મોજથી જીવો, સગા વાલા સાથે જીવો, પરિવારને સમય આપો તો આપણું જીવન જરૂરથી ઉજ્જવળ બનશે. ફોટો આપવા માંગુ છું.
આલ્બમમાં અને ફોટા ફ્રેમમાં, પણ હું તમને એક લાઈવ ફોટો, દાદાના દીકરાઓને એમ થયું કે ચાલો દાદાને એકલું ના લાગે ને એટલે આપણે થોડા દિવસ માટે એની પાસે જઈએ, એની સાથે વાતચીત કરશું, એની સાથે ગપ્પાબાજી કરશું તો દાદાને એકલવાયું ન લાગે. આવો જોઈએ દાદાનો પરિવાર, દાદાના દીકરા અને દાદાના દીકરાના દીકરા. ફરીથી નમ્ર વિનંતી કરીએ છીએ
કે આપના બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલો, આપણા યુવાન દીકરાઓને યુવા કેન્દ્રમાં મોકલો, અને આપની યુવતી આપની દીકરીઓને વહુઓને યુવતી કેન્દ્રમાં મોકલો, તો એ બધાનું ભવિષ્ય જરૂરથી સુધરશે. અને હા, એક મારે ખુશખબર પણ આપવી છે. આજથી 4 વર્ષ પહેલાં આ સ્ટેજ ઉપરથી વસંતભાઈએ યુવા કેન્દ્રની જાહેરાત કરેલી હતી, ત્યારે અમે બધા છેલ્લી સીટે બેઠા હતા, પગ ધ્રુજતા હતા કે કેમ કરશું. જોવા આ પરિણામ છે આ 4 વર્ષનું વસંતભાઈનું અને પ્રભુલાબેનનું. હજી તમને કહું છું કે જો તમારા દીકરામાં નીકળીને તો તમારે પસ્તાવાનો આવશે, મારો આવશે. માટે બે આ છોડીને ફરીથી આ પરિવાર વતી વિનંતી કરીએ છીએ, અને આપણા તો બધા પરિવારના છીએ, ઘરનાને સલાહ ન આપવાની હોય આટલામાં સમજી જાઓ તો સારું. જય ગુરુદેવ.